हेलो स्टूडेंट, हाउ आर यू? आर फाइन, ओके। तो आज आपने चैप्टर 9 रंग बेरंगी मसालियों एमा 51 नंबर ना पेज में एक्सरसाइज से ए आपने शीरीन वाली वार्ता जोई गया के गड़ियू तीखू आ बदा स्वाद क्या संग्रहेला छे तो के रसोड़ा में मसालिया नी अंदर बराबर तो एम कई रीते शू छे ए बधुं जोईशुं। जो रांधण्यू एटले शुं तो एना माटे त्रण ऑप्शन आप्या छे, रसोडू, प्रयोगशाला के ओरडी। रांधण्यू एटले रसोडू, ज्यां मम्मी रसोई बनावे, ओके, जेने तमे इंग्लिशमां किचन कहो छो। तो रांधण्यू एटले रसोडू, तो आपणे रसोडावाळा बॉक्स छे एमां राइट करी देशुं। पछी मुलाकात, मुलाकात मीन्स थोड़ा समय माटे तमे कोई एक जग्याए विजिट लो छो, बराबर, थोड़ा समय माटे मळवुं एटले मुलाकात। क्रिया एटले शुं? तो के चोक्कस रीते करातो काम छे एने क्रिया छे। अत्यारे हुं तमने अहीं वाँचीने समझावुं छुं एटले के हुं भणावानी क्रिया करावुं छुं। तो क्रिया एटले शुं? तो के चोक्कस समय चोक्कस रीते करातो काम एने क्रिया करवामां छे। पछी वानगी एटले शुं? तो के खावानी वस्तुओ। खावानी वस्तुमां विविधता होई शके, गळी वस्तु पण होय, तीखी पण होय, मसालेदार पण होय, तो ए वानगी एटले खावानी वस्तुओ। પછી આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો। હવે જુઓ, ખરેખર વાનગી કોને કહેવાય? કે ગળી વસ્તુ। આપણે કસે લગ્નમાં છીએ ને, તો કે લગ્ન પ્રસંગમાં શું વાનગી હતી? વાનગી એટલે જે ડેઈલી તમે ખાઓ છો એનાથી કંઈક અલગ, બરાબર। દરરોજ દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો ત્યાં એનાથી થોડુંક વિશેષ અલગ મળે। હવે જુઓ, આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખવાની છે, તો દૂધપાક એ વાનગી છે કારણ કે દરરોજ બનતી નથી। પછી ખીચડી છે એ એ શું છે? એ પણ એક વાનગી છે, પણ પાણીપુરી, પાણી, બરાબર, એ બધું વાનગીમાં આવે, પણ બટાકા એ વાનગીમાં આવતું નથી, એ વસ્તુમાં આવે છે। પછી આ ક્રિયામાંથી ક્રિયા કઈ? તો કે ઊંઘવું, પછી પથારી, દાળ, પાણી અને છીંક, તો ઊંઘવું એ ક્રિયા છે, બરાબર। પછી બગાસું ખાવું એ પણ ક્રિયા છે, તાળી પાડવી એ પણ ક્રિયા છે, ખોખો રમવું એ પણ ક્રિયા છે, અને મનમાં વાંચવું એ પણ ક્રિયા છે, એટલે કે વાંચવાની ક્રિયા, રમવાની ક્રિયા, ખાવાની ક્રિયા, પકડવાની ક્રિયા અને ઊંઘવાની ક્રિયા। પછી રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? હવે આપણે રસોઈ, મમ્મી રસોઈ બનાવે છે તો રસોડામાં શું કરીએ? તો કે પહેલા તો સવારવાનું કામ કરે એટલે કાપવાનું પણ આવી શકે, પછી બાફે પણ છે મમ્મી, હા, દાળ બાફવા મૂકે પછી એને ફ્રાય કરશે એટલે તો બાફવાનું પણ આવે છે, એમાં ખોટા પડવાનું આવે તો કે ના આવે, સૂઈ જવાનું આવે તો કે ના આવે, પછી શેકવાનું આવે, હા, રોટલી શેકે છે મમ્મી, પછી ધોવાનું આવે, હા, દાળ ચોખા ભેગા કરીને ખીચડી બનાવવાના હોય તો ધોવે છે, શાકભાજીને ધોવે છે, પછી મસળવું, તો જ્યારે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે આપણે લોટને બરાબર મસળીએ છીએ કે જેથી રોટલી એ પોચી થાય, એટલે મસળવાની ક્રિયા પણ આવે છે। પછી જમવું એ પણ આવે છે। હવે જો ખીચડી કઈ રીતે ન બને, તો ખીચડીને ધોવાય એટલે કે દાળ ચોખા ધોવાય તો કે હા ધોવા પડે, એને ચડવા દેવાનું હોય તો કે હા, પણ ખીચડીને તળાય નહીં, એને બફાઈ કરી પણ તળાય નહીં, એને શેકાય પણ નહીં। હવે તમારી ટેક્સ્ટબુકમાં એક વાર્તા છે, આરાધ્ય નામની છોકરી હોય છે, એના 3 દાંત સડી ગયા હોય છે, એને દાંતનો દુખાવો થાય છે, મમ્મી પપ્પાને દવાખાને લઈ જાય છે, ડૉક્ટરે ગોળ અરીસા જેવો એના મોમાં નાખે છે અને એના દાંતને ચેક કરે છે અને એને કહે છે, દવા આપે છે અને કહે છે કે તારે જ્યારે પણ જમે તું તો તારે પાણીના પગડા કરી લેવાના અને રાત્રે સૂતા પહેલાં તારે બ્રશ કરીને સુવાનું જેથી તને સડો થાય નહીં। હવે આરાધ્ય દરરોજ આ નિત્યક્રમ જાળવી રાખે છે તો આરાધ્યને દાંતનો દુખાવો મટી ગયો અને એના દાંતનો સડો પણ મટી ગયો અને એ સારી પણ થઈ ગઈ। તો આ જ રીતે આપણે એના ક્વેશ્ચન આન્સર કરીશું, તો કે આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? તો કે 3 દાંત। આરાધ્યને કેવો દુખાવો થતો હતો? તો કે ખૂબ દુખાવો થતો હતો। ડોક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી? તો કે લાંબી ખુરશી પર। ડોક્ટરે સાના વડે તપાસ કરી? તો કે ગોળ અરીસો નાખીને એના દાંત તપાસ્યા। ડોક્ટરે આરાધ્યને ક્યારે ક્યારે પગડા કરવા કહ્યું? તો કે જ્યારે પણ તું કંઈ પણ ખાય ત્યારે તારે પાણીના પગડા કરી લેવાના। તો આરાધ્યને પહેલાં શું હતો? તો કે દાંતનો દુખાવો હતો, અત્યારે નથી। એના દાંતમાં પહેલાં સડો હતો, અત્યારે નથી, અને પહેલાં એ પગડા નથી કરતી, અત્યારે કરે છે। તો બરાબર, PDF મોકલીશ, આ એક્સરસાઇઝ તમે લખી લેજો, ઓકે। નેક્સ્ટ વિડીયોમાં આપણે